हेलो फ्रेंड्स, आपणे ગયા વિડિયોમાં જોયા હતા ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ, અને હવે આજે આપણે જોઈશું વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ. જે પ્રાણીઓ જંગલમાં રહે છે એને જંગલી પ્રાણીઓ એટલે કે વાઇલ્ડ એનિમલ્સ કહેવાય. તો લેટ્સ સ્ટાર્ટ. ચલો, આ કયું એનિમલ છે? રેબિટ. રેબિટ એટલે સસલું. રેબિટ કેવું પોચું પોચું અને વ્હાઈટ વ્હાઈટ મસ્ત મસ્ત હોય છે ને, આપણને બહુ જ ગમે છે ને રેબિટ. અને રેબિટ શું ખાય છે? ગાજર ખાય. ગાજર એટલે કેરટ. તો આને શું કહેવાય? રેબિટ. પછી આ શું છે? ગોરિલા. ગોરિલા કેટલું મોટું મોટું અને માણસની જેમ ચાલે છે ને, બે પગે ચાલે ને. તમે જોયેલો છે ગોરિલાને ચાલતા? ના જોયો હોય ને તો જોજો. જંગલમાં જાઓ કે પછી ઝૂમાં જાઓ ને તો મોટો મોટો હોય છે અને બે પગે ચાલે છે. તો આને શું કહેવાશે? ગોરિલા. પછી આ કયું એનિમલ છે? બોલો બોલો. મંકી. મંકી એટલે વાંદરો. મંકી તો તમારા ઘરે ઘણી વાર આવતો હશે ને, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ને બીજા ઉપરથી ત્રીજા ઝાડ ઉપર હૂપ હૂપ કરતો હોય છે ને આખો દિવસ. તો આને શું કહેવાય? મંકી. પછી આ શું છે? બોલો. લાયન. લાયન એટલે સિંહ. લાયન કેવો અવાજ કરે? હાઉ એવું કરે ને લાયન. લાયનને આપણે ક્યાં જોવા મળે? જંગલમાં. પછી આ શું છે? ટાઈગર. ટાઈગર એટલે વાઘ. પછી આ શું છે? ડિયર. ડિયર એટલે હરણ. ડિયરના શિંગડા કેવા છે દેખો તો? આમ વાંકા ચૂંકા છે, અને ડિયરના શરીર ઉપર છે ને આવે તો વ્હાઈટ વ્હાઈટ કલરના ડોટ્સ હોય છે. તો આને શું કહેવાય? ડિયર. પછી આ શું છે? ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. આપણે બધા બોલીએ ને તો એ ઝીબ્રા છે. ઝીબ્રાના શરીર ઉપર બ્લેક અને વ્હાઈટ કલરના આવી રીતે પટ્ટા હોય છે, અને ઝીબ્રા પણ ક્યાં જોવા મળે? જંગલમાં. પછી આ શું છે? જીરાફ. જીરાફ ની ડોક જે હોય છે ને એ બહુ જ લાંબી હોય છે. આને શું કહેવાશે? જીરાફ. પછી આ શું છે? બિયર. બિયર એટલે રીંચ. ડિયર એટલે હરણ, પરંતુ બિયર એટલે રીંચ. પછી આ શું છે? એલિફન્ટ. આપણે ગયા ડોમેસ્ટિક એનિમલમાં જોયું હતું કે એમાં પણ એલિફન્ટ હતો, પરંતુ એ પાલતુ એનિમલ હતો. અને આ કયો એનિમલ છે? વાઇલ્ડ એનિમલ છે. વાઇલ્ડ એલિફન્ટ છે આ. અને આ શું છે? રાઇનો. રાઇનો એટલે ગેન્ડો. ગેન્ડો મોસ્ટલી છે ને પાણીમાં રહે છે. ચલો, ત્યારે તમને વાઇલ્ડ એનિમલ્સની ખબર પડી ગઈ ને. બાય બાય.